વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સેનેટની મીટિંગ આજે યોજાવા પામી હતી, જેમાં વિવિધ પ્રશ્નોને લઈને સેનેટ ભારે હંગામેદાર બની હતી. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સેનેટની બેઠક આજે યોજાવા પામી હતી, જેમાં વિવિધ વિકાસના કામોને લઈને સેનેટ મેમ્બરોએ વાઇસ ચાન્સેલરને ઉગ્ર રજૂઆત કરી હતી. યુનિવર્સિટીમાં ટીચર્સની ભરતી તેમજ ટેમ્પરરી ટીચરનો પગાર વધારો જેવી અનેક બાબતોને લઈને સેનેટ બેઠક હંગામેદાર બની હતી, જ્યારે યુનિવર્સિટી વાઇસ પ્રેસિડેન્ટ પ્રિયંકા પટેલે ગર્લ્સ હોસ્ટેલની સુરક્ષા વધારવા તેમજ અસામાજિક પ્રવૃત્તિઓ બંધ કરાવવા મામલે રજૂઆત કરી હતી, જેમાં વિજિલન્સ અને સિક્યુરિટીની કામગીરી પર સવાલ ઉભા થયા હતા. Parivar and then to we should not go to a level at because students they come and then they come with the poster presentations. This is a senate in which we are giving time. It is a secular meeting and we are adopting all these means. Please continue. Thank you, sir. Honorary doctorates in the convocation to the illustrious people who are there, who can be role models to our students. So regarding આજે 26 માર્ચના જ્યારે એન્યુઅલ એક મીટિંગ થતી હોય છે સેનેટની, જેમાં સેનેટ કે જે સ્ટુડન્ટ્સના માટે બન્યા છે, આ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ માટે છે, સ્ટુડન્ટ્સથી ચાલતી છે, જ્યારે સ્ટુડન્ટ્સના જે પ્રોબ્લેમ એક વર્ષ દરમિયાન જે લોકો ફેસિસ કરે છે, જ્યાં સ્ટુડન્ટ્સને પ્રોબ્લેમ થાય છે, પ્રોબ્લેમના અહીંયા ચર્ચા થવામાં આવે છે. જ્યારે હું એક સ્ટુડન્ટ લીડર અને સેનેટ મેમ્બર છું અને સ્ટુડન્ટ તરફથી રિપ્રેઝેન્ટ કરું છું, સ્ટુડન્ટે મને ઇલેક્ટ કરી છે, એટલા માટે મારો હક બને છે કે આજે હું સ્ટુડન્ટ્સ માટેના ક્વેશ્ચન જે સ્ટુડન્ટ ફેસ કરે છે, જે દરરોજ મને કોલ આવતા હોય છે, ફોન કરીને જે સ્ટુડન્ટ્સ પૂછતા હોય છે અને એના કોલનું એ નિરાકરણ નથી આવતું, એટલા જ માટે આજે આ વસ્તુની ચર્ચા અહીંયા થાય છે. આજે સેનેટમાં મારો મુખ્ય મુદ્દો એ જ હતો કે ગર્લ્સની વાત કરે છે કે અમે પહેલાં જોયું હતું કે અત્યારે બોયઝ અને ગર્લ્સ બંનેનું ઇક્વલ થઈ ગયું છે રેશિયો. અત્યારે બોયઝ કરતાં ગર્લ્સ વધારે છે ફેકલ્ટીઝમાં. અને જ્યાં સુવિધાની વાત આવે છે તો તમે જુઓ છો કે ન્યૂઝમાં ઘણા બધા લોકો જોતા હોય છે કે મારામારી છેડતીનો કેસીસને સ્ટુડન્ટ્સ એક સ્ટુડન્ટ જે ટીચર પર પણ મારામારી કરે છે, પોતે ટીચર થઈને સ્ટુડન્ટ્સ માટે મતલબ છોકરીઓ સાથે અવ્યવહાર કરે છે, આ ઘણા બધા વસ્તુના જે ક્વેશ્ચન છે એનું નિરાકરણ નથી આવતું. મારો મેઇન મુદ્દો આજનો એ જ હતો કે ગર્લ્સ સેફ્ટીની વાત કરીએ છીએ ત્યારે ગર્લ્સના નામે અહીંયા વિજિલન્સ પણ આપણા માટે મહિલા વિજિલન્સ બહુ જ ઓછી છે. બીજો મારો મેઇન વધારે મુદ્દો હતો કે જ્યાં ગર્લ્સ હોસ્ટેલની વાત આવે છે કે ગર્લ્સ હોસ્ટેલની જે આજુબાજુની જગ્યા છે, જ્યાં છોકરીઓ લાઇબ્રેરીથી આવે છે 8 વાગ્યા પછી, કાં તો પછી કોલેજથી આવે છે, ફેકલ્ટીઝથી આવે છે, તો ત્યાં એમને અસુરક્ષા થાય છે. ત્યાં કોલ્સ ગર્લ્સનો ખૂબ જ સમાવેશ થાય છે. અને ઘણીવાર મેં પોલીસને પણ રજૂઆત કરી છે, પોલીસ કમિશનરને રજૂઆત કરી છે, યુનિવર્સિટીમાં પણ ઘણીવાર રજૂઆત કરી છે, પણ આ રજૂઆતને ખાલી ધ્યાનમાં લેવામાં નથી આવતું. ખાલી એક દિવસનું ચેકિંગ થાય છે અને પછી દરેક વાર આ જ વસ્તુ બને છે. ઘણી બધી સ્ટુડન્ટ્સ, હું પોતે હોસ્ટેલમાં રહું છું એટલે આ વસ્તુ સ્ટુડન્ટ્સ પર અને વિદ્યાર્થીઓની પર શું વીતે છે એ ખુદ મને ખબર છે. એટલા જ માટે મને આ વસ્તુ સેનેટમાં ચર્ચા કરવી જરૂરી પડી. આ વસ્તુની ચર્ચા કરવા જેવી નથી, છતાં પણ આ સામાન્ય મુદ્દો આટલો મોટો મુદ્દો બને છે અને છોકરીઓનો અભાવ થાય છે ત્યારે મને આ મુદ્દો ઉઠાવવાની જરૂર પડે છે. આ મુદ્દા પર મારું એક વીસી સરને બસ આવેદન છે કે આના પર ધ્યાન દોરે અને ખાસમાં ખાસ આના પર કાર્યવાહી કરે.